આજે ગુજરાતના શિક્ષણ જગતમાં મહામુકાબલો, એમપી એમએલએ ચૂંટણી જેવો જ પ્રચાર અને માહોલ જામ્યો છે. પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને છે તો પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે અહીંયા ટક્કર થશે. બે બેઠકો ઉપર ચૂંટણી, સરકારી શિક્ષક છે સંચાલક મંડળની બેઠક પર મતદાન, વાલી મંડળની બેઠક પર 6 મહિના બાદ એક ચૂંટણી યોજાશે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 6,300 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. અમદાવાદ શહેરમાં 1 ગ્રામ્યમાં 4 સેન્ટર મતદાન માટે ઉભા કરવામાં આવ્યા છે. તો હાલમાં શિક્ષણ વિભાગની અલગ અલગ બેઠકો માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. શિક્ષણ જગતમાં મહામુકાબલો, કારણ કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 6,300 મતદારો છે, પરંતુ વાલી મંડળની જે બેઠક માટે જે મુકાબલો છે તે આજે નહીં પરંતુ 6 મહિના બાદ યોજાશે. આના માટે અમદાવાદ શહેરમાં 1 સેન્ટર અને ગ્રામ્ય વિસ્તારમાં 4 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને છે અને સાથે સાથે આજે મહામુકાબલો થઈ રહ્યો છે, એમાં એમપી અને એમએલએની ચૂંટણી જેવો જ પ્રચાર અને માહોલ છે. મતદારો છે તે વહેલી સવારથી મતદાન કરવા માટે આવી રહ્યા છે. 26 તારીખે મતગણતરી થશે અને પરિણામ છે તે જાહેર થશે. મહત્ત્વનું છે કે આ વખતે બોર્ડની અંદર અનેક જે સીટો છે તે બિનહરીફ થઈ છે. જ્યારે કેટલીક સીટો પર જ્યારે ઉમેદવારી નોંધાવી હતી અને અત્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી મતદાતાઓ છે તે મતદાન કરવા આવી રહ્યા છે. મહત્ત્વનું છે કે અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ જે સ્કૂલ આવેલી છે ત્યાં મતદાન મથક બનાવવામાં આવ્યું છે અને ત્યાં વહેલી સવારથી જે શિક્ષકો છે અથવા તો કહી શકાય કે ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ છે તે તમામ મતદાન આપી રહ્યા છે. ત્યારે અહીંયા ડીઓ હાજર છે, તેમની સાથે આપણે વાત કરીશું કઈ પ્રકારની આજે મતદાન થઈ રહ્યું છે, કેટલા વાગ્યા સુધી મતદાન થશે, કેટલા મતદાતાઓ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણીનું આયોજન છે. એમાં ખંડ 7 અને ખંડ 8 બે જ ખંડોની ચૂંટણીનું આયોજન છે, જેમાં ખંડ 7 છે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ઉમેદવારી માટેનું આજે ચૂંટણીનું આયોજન છે. એમાં કુલ 4 ઉમેદવારો નોંધાયેલા છે, પરંતુ અહીંયા અમદાવાદ શહેરની અંદર 17 જેટલા મતદારો આ મતદાન કરવા માટે સરકારી શાળાના શિક્ષક તરીકે આવી શકે છે. આ સાથે સંચાલક મંડળના ખંડ 8ની અંદર 383 મતદારો નોંધાયેલા છે અને કુલ 4 ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે. સંચાલક મંડળમાં 3 ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે અને જ્યારે સરકારી શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 4 ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે. સંચાલક મંડળના અહીંયા અમદાવાદ શહેરની અંદર 383 મતદારો મતદાન કરવા માટે આવી શકે છે. અહીંયા દિવાન બલ્લુભાઈ કાંકરિયા ખાતે અહીંયા ઉપસ્થિત છે અને આ મતદાન મથક છે. મતદાન મથકમાં સંપૂર્ણ જે સ્ટાફ છે 5 સભ્યોની નિમણૂક જે કરવામાં આવેલી છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ ઓફિસર્સની જે નિમણૂક કરેલી છે તેવા કુલ 5 સભ્યોની અહીંયા તાલીમ પણ આપેલી છે અને એ રીતે ખૂબ સારું અહીંયા આયોજન છે. સીસીટીવી કેમેરામાં જ આ સંપૂર્ણ જે છે એ મતદાન જે છે એ થઈ રહ્યું છે. અહીંયા મતદાન એજન્ટ પણ જે છે અહીંયા ઉપસ્થિત છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ ગેરરીતિ થવાની કોઈ શક્યતાઓ નથી અને પોલીસ બંદોબસ્ત પણ છે, જેથી અહીંયા કોઈ પણ પ્રકારે ટોળું પણ અહીંયા નજીકમાં કોઈ ઉપસ્થિત નહીં રહી શકે તે પ્રકારનું આખું એક આયોજન છે. બોર્ડનો સ્પષ્ટ પરિપત્ર છે કે જ્યાં મતદાન છે એ સ્કૂલ બંધ રહેવી જોઈએ, બાજુની સ્કૂલ ચાલુ છે આ જ કેમ્પસની, એ બાબતે તમે કોઈ નોટિસ સ્કૂલને આપશો કે જે અવશ્ય જે વિભાગ છે તે ઘણો દૂર છે, 150 થી 200 મીટર જેટલી દૂર બીજા કેમ્પ જે છે આ એક જ કેમ્પસની અંદર પ્રાથમિક વિભાગ જે છે એમનો એમણે ચાલુ રાખેલો છે, પરંતુ એનો ગેટ અલગ છે. એટલે એ રીતે જોવા જઈએ તો આખી આ ચૂંટણી પ્રક્રિયાને ક્યાંય પણ પ્રકારે ખલેલ પહોંચે તેવું નથી